નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ પાદર સ્વાધ્યન પોથી સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ છ ગુજરાતી વિષયના બધા જ પાઠની સ્વાધ્યન પોથી સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે

ધાક એ વખતે જભરી તેમાં વાક્ય બનશે અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી ચોથું છે ગોદરે મેળો પણ ગામનો ભરાય તેમાં વાક્ય બનશે ગામનો મેળો પણ ગોદરે ભરાય પાંચમું છે આનંદ ઉનાળામાં જવાનું નહોતો અમને થાય ખેતરે હોય તેમાં વાક્ય બનશે ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર બે અહીં રૂઢિપ્રયોગ અને તેના અર્થ આડાઅડા થઈ ગયા છે તેને યોગ્ય રીતે જોડી વાક્ય પ્રયોગ કરો તો તેમાં જોઈએ પેલું છે રૂઢિપ્રયોગ મેળો જામવો તેનો અર્થ ઘણા માણસોનું એકઠા થવું તે અને વાક્ય બનશે ગામને પાદરે લોકોનો મેળ જામતો બીજું છે રૂઢિપ્રયોગ ગામનું નાક અર્થ થશે ગામનું ગૌરવ અને ગામની શોભા વાક્ય બનશે ગામનું પાદર એ ગામનું નાક છે ત્રીજું છે રૂઢિપ્રયોગ મૂછ મરડવી અર્થ થશે અભિમાન કે સુરાતન બતાવવું અને વાક્ય બનશે યુવાનો મૂછ મરડવા લાગ્યા ત્યારબાદ ચોથું જોઈએ રૂઢિપ્રયોગ છે શ્રી ગણેશ કરવા અર્થ થશે કાર્યનો શુભારંભ કરવો અને વાક્ય બનશે રાજેશે પોતાની દુકાનના શ્રી ગણેશ કર્યા પાંચમું છે રૂઢિપ્રયોગ પોરો ખાવો અર્થ થશે આરામ લેવો અને વાક્ય બનશે ગામને પાદરે મુસાફરો પોરો ખાવા બેસતા છઠ્ઠું છે રૂઢિપ્રયોગ તડકી છાયડી જેવી અર્થ થશે સુખ દુઃખમાંથી પસાર થવું અને વાક્ય બનશે રમેશભાઈએ ઘણી તડકી છાયડી જોઈ હતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નીચેનામાંથી ભાવવાચક શબ્દ પર રાઉન્ડ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણને અમુક શબ્દો આપેલા છે તેમાં જે ભાવવાચક શબ્દો છે તેની પર રાઉન્ડ કરવાના છે તો તેમાં આવશે હાસ્ય આનંદ ઊંઘ સુખ ખટાશ કડવું ભય અને દહાપણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર શબ્દ અને તેના અર્થને એક સરખા આકાર વડે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે શબ્દ અને તેના અર્થને એક સરખા આકાર વડે દર્શાવવાના રહેશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ ચિત્રનું વર્ણન લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે તેનું વર્ણન કરવાનું છે તો તેમાં લખશું આ ચિત્ર ગામના પાદરનું છે ગામના પાદરમાં ઘણા ઝાડ છે બાળકો વડને વડવાઈમાં લટકીને હિંચકા ખાય છે એક કૂવો છે જેમાંથી ગામ લોકો પોતાના ઉપયોગ માટે પાણી ભરે છે ગામમાં ઘણા ખરો છે અને એક સુંદર મંદિર છે ગામના પાદરેથી ખેડૂતો ખેતી કરવા જઈ રહ્યા છે એક ભાઈ બળદગાડું લઈને જાય છે પાદરમાં એક સુંદર ચબૂતરો છે જેમાં પક્ષીઓ ચણ ચણી રહ્યા છે ગામથી થોડે દૂર ઘણા પર્વતો આવેલા છે ગામની દૂર એક નદી વહી રહી છે ઝાડની નીચે છાયામાં પશુઓ અને માણસો બેઠા છે ખૂબ જ સુંદર ગામ દેખાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવો તો તેમાં પહેલું વાક્ય બનશે અમારા માટે ગોધરું એ ચોકલેટ જેવું છે બીજું છે મારા ગામના ગોધરે બે નિશાળ બે વિશાળ વડ ત્રીજું છે નિશાળમાં તો અગિયાર વાગ્યે જવાનું હોય ચોથું ગોદરુ તો ગામનો જીવતો જાગતો ચોપડો પાંચમું ત્યારે તો ચપ્પલ બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા ન હતા છઠ્ઠું ગોદરે રમવા જવાની જબરી તાલા વેલી થાય અને સાતમું આ ગોદરે ધીંગાણા મંડાણા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેનો ફકરો વાંચી તેમાં રહેલી ક્રિયાઓના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક ફકરો આપેલો છે તે વાંચીને તેમાં જે ક્રિયાઓ રહેલી છે તેના નામ લખવાના છે તેમાં ઉદાહરણ તરીકે છે ઉડાડવું ત્યારબાદ તેમાં છે મારવું રમવું બનાવવું પડવું આખડવું ઊભા થવું લગાડવું લડવું ફાડવું ભરવું અને કરવું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્યો શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક ફકરો આપેલો છે તેમાંથી આપણે ઉદાહરણ મુજબ વાક્યો શોધીને લખવાના છે ઉદાહરણમાં છે થાક ખાધો ના ખાધો ત્યાં અમે ચાલવા માંડ્યા પેલું છે પાણી પીધું ના બીજું અગિયાર વાગ્યા ના વાગ્યા ને ઘર ભેગા થઈ ગયા ત્રીજું કઈક લખીએ ના લખીએ અને ગોદરે રમવા નીકળી પડીએ ચોથું તેને પુસ્તક વાંચ્યું ના વાંચ્યું ને પરીક્ષા આપવા બેઠો પાંચમો સવાર થઈ ના થઈ અને તે બહાર ગામ જવા ઉપડ્યો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલું છે તમે કઈ કઈ રમતો રમો છો તો જવાબમાં લખશું હું ક્રિકેટ કબડ્ડી સંતાકુકડી પકડદાવ કેરમ ચેસ સાપ સીડી આંબલી પીપળી નદી પર્વત લૂડો લંગડી થપ્પો વગેરે રમતો રમતો રમું છું ત્યારબાદ બીજું છે ઉપરોક્ત રમતો પૈકી ઘરમાં કે વર્ગમાં રમી શકાતી અને મેદાનમાં રમી શકાતી રમતોમાં વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઘરમાં કે વર્ગમાં રમાતી રમતો અને મેદાનમાં રમાતી રમતો વચ્ચે વર્ગીકરણ કરવાનું છે તો તેમાં આવશે ઘરમાં કે વર્ગમાં રમાતી રમતોમાં આવશે કેરમ ચેસ સાપસીડી લૂડો અને મેદાનમાં રમાતી રમતોમાં આવશે ક્રિકેટ સંતા કુકડી પકડદાવ આંબળી પીપળી નદી પર્વત લંગડી અને થપ્પો ત્યારબાદ તેમાં ત્રીજું છે તમને કઈ રમત સૌથી વધુ રમવી ગમે શા માટે તો જવાબમાં લખશું મને સૌથી વધારે ક્રિકેટ રમવી ગમે ક્રિકેટ રમવાથી શરીરને વધારે કસરત મળે છે ક્રિકેટ રમવાથી સમૂહ ભાવના વિકસે છે એકબીજાને મદદ કરવાની ભાવના પેદા થાય છે સાથે સાથે મારા મિત્રોને પણ ક્રિકેટ રમવું ગમે છે માટે મને ક્રિકેટ રમવી સૌથી વધારે ગમે છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો